નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર જર્નાકી હાલના મુખ્ય સમાચાર પર. લાઠી પાસે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખિયા હનુમાનજી દાદા મંદિરે આસ્થાનો પ્રતીક સમાન ગણાતા રોજ પ્રવાસીઓની ભીડ જોવા મળે છે, ત્યારે હાલ શનિ રવિની રજાઓમાં અંદાજે 1500 યાત્રાળુ પ્રસાદનો લાભ લે છે. આ સ્થળ સરકાર દ્વારા પ્રવાસન નિગમમાં સમાવિષ્ટ કરેલ હોવા છતાં પરિવહન વિભાગ દ્વારા લાંબા રૂટની એસટી બસો ફાળવેલ ન હોવાથી યાત્રિકોમાં રોષ જોવા મળે છે. અમરેલી જિલ્લાના લાઠી પાસે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખિયા હનુમાનજી દાદા મંદિરે આસ્થાનું પ્રતીક સમાન ગણાતા રોજ પ્રવાસીઓની જામેલી ભીડ જોવા મળે છે, ત્યારે હાલ લાઠી તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખિયા હનુમાનજી મંદિરે પ્રવાસીઓ યાત્રિકો માટે પ્રવાસન સ્થળ બની ગયું છે. અહીં દૂર દૂરથી દાદાના ચરણે શીશ નમાવા અને થાળ 84 માટે યાત્રિકોનું અવિરત ઘસારું રહે છે. મંદિરના ભોજનાલયમાં શનિ રવિની રજામાં અંદાજે 1500 યાત્રાળુઓ પ્રસાદનો લાભ લે છે. આ સ્થળ સરકાર દ્વારા પ્રવાસન નિગમમાં સમાવિષ્ટ કરેલ હોવા છતાં પરિવહન વિભાગ દ્વારા લાંબા રૂટની એસટી બસો ફાળવેલ ન હોવાથી દર્શનાર્થે આવેલા યાત્રિકો અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા હોવાનું રજનીકાંત રાજગુરુએ જણાવ્યું હતું. અમે ક્યાંથી આવો છો અને કેટલા સમયથી આવો છો? અમે અમદાવાદથી આવીએ છીએ અને બચપનથી જ આવીએ છીએ. બાકી તો ભૂરખિયા દાદા ઉપર ખૂબ જ શ્રદ્ધા છે, દરેક દાદા મનોકામના પૂરી કરે છે અને ભગવાનની દયા આવી જ રીતે વરસતી રહે અમારા ઉપર. રજનીકાંત રાજગુરુ સાથે અશોક મણવર, NH ગુજરાત ન્યૂઝ, અમરેલી.